गुड मॉर्निंग बाळको, आपणे अत्यार सुधीना पाठमां समीकरण आपेला हता अने तेने उकेलता हता। हवे पछी आपणे आ जे प्रकरण छे तेमां विगतवार दाखला आवे छे। विगते गणवाना आवशे के तमने विगत आपी दीधी होय ते पछी पहेला समीकरण बनावानुं। समीकरण पछी जे अज्ञात संख्या छे ते आपणे शोधवानी छे, एने उकेलवानी। तो आजे आपणे जोईए तो पहेलो दाखलो एमां एवो छे, स्वाध्याय 4.4 नो, કે સંખ્યાના 8 ગણા। હવે સંખ્યાના 8 ગણા એટલે તમે ગણી શકો છો, 8 ગણા એટલે કેટલા થયા 8x, અને તેમાં કેટલા ઉમેરવાના ને 4 ઉમેરતા, ઉમેરતા આવે એટલે સરવાળો, ઉમેરતા આવે તો સરવાળો, અને એના બરાબર આપણને 60 મળે છે। એટલે આખું સમીકરણ આપણું શું બન્યું, 8x + 4 = 60। હવે આને ઉકેલવાનું છે, એટલે કઈ રીતે દાખલો જે આપણને પડતા હતા તે રીતે જ કરવાનો। 8x = 56 સમજણ પડી। આ રીતે પહેલા સમીકરણ બનાવવાનું રહેશે, એના આધારિત આપણે દાખલા કરવાના રહેશે। બીજો દાખલો છે કે સંખ્યાના 1/5 ભાગમાંથી 4/3 મળે। 1/5 ભાગ એટલે કે 1/5 બરાબર છે, એમાંથી 4 બાદ કરતા, બરાબર છે, આવી રીતે 4 બાદ કરતા પણ કોઈ સંખ્યા કીધેલી છે તો એને અહીંયા આપણે x લેવાની, બરાબર 3 મળે છે। એટલે આપણું સમીકરણ બન્યું x/5 - 4 = 3, એટલે કે x/5 = 3 તમે એને અહીંયા લઈ લેવો તો કેટલા થઈ ગયા 4, બરાબર છે, એટલે કે x/5 = 7। હવે આ અહીંયા ભાગાકાર છે, તેને તમે અહીંયા લેશો તો શું થઈ જવાશે, ગુણાકાર, એટલે કે x = કેટલા આવ્યા 35। એ જ રીતે ત્રીજો દાખલો કે હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ, કોઈ સંખ્યાનો એટલે કે x, હું ધારું છું કોઈ સંખ્યા એટલે x, અને તેનો 3/4 ભાગ, એટલે 3/4, અને તેમાં મારે કેટલા ઉમેરવાના છે 3, બરાબર છે, એટલે એનો મતલબ એમ થયો અને મળે છે કેટલા 21, એટલે કે 3/4 x + 3 = 21। આ સમીકરણ આ રીતે બને, કોઈ સંખ્યાનો 3/4 ભાગ છે એટલે મેં આ રીતે લીધા। હવે જે રીતે તમે દાખલો કરો છો તે રીતે કર્યું કે 3/4 x = 21 - 3, 3/4 x = 21 માંથી 3 ભયા તો કેટલા ભયા 18, એટલે કે x = 18, આ રકમ 3/4 તે પલટાઈ જાય, કેટલી થઈ જાય 4/3। હવે તમને આનો ગુણાકાર કરતા કે 3/6 = 18, તો x = કેટલા આવ્યા 24, 6/6 = 24 થયા। એ જ રીતે આમાં જયા જ્યારે મેં સંખ્યાના 2 ગણા, સંખ્યાના 2 ગણા એટલે કોઈ પણ સંખ્યા મેં લીધી x, એના 2 ગણા એટલે 2x, બરાબર છે, 11 બાદ પડ્યા, કેટલા બાદ પડ્યા 11, એટલે કે -11 = 15, એટલે સમીકરણ શું બન્યું 2x - 11 = 15, એટલે કે 2x = 15 + 11, ઓછા હોય તો વત્તા, તો 2x = કેટલા થઈ ગયા 26, તો x = 26/2, તો x = 2। એ જ રીતે પાંચમો દાખલો, ઈલાએ એક સંખ્યા ધારી છો તેમાં 19 ઉમેરે છે, એક સંખ્યા એટલે કઈ x, અને તેમાં ઉમેરે છે 19 એટલે +19, અને મળેલા સરવાળાને 5 વડે ભાગે, કેટલા વડે ભાગે 5 વડે, અને એને કેટલા મળશે 8 મળશે, એટલે સમીકરણ બન્યું x + 19/5 = 8, બરાબર છે। તો પહેલા આપણે જે ભાગાકારની ક્રિયા છે તેને આપણને અહીંયા લઈ લઈએ કે 8 × 5, એટલે x + 19 = કેટલા આવ્યા 40, એ જ રીતે x = 40 - 19, તો x =
बराबर कितना आया 21 आ कोनो जवाब के x बराबर 21 एक रीते अनवर्ड आपने जो हो अनवर्ड एक संख्या द्वारा इसकी संख्या ना 5 तृतीयांश एक संख्या इतने का ही x तेनो 5 तृतीयांश भाग ते 7 बात करे जे 7 बात करे जे ते उसको करवाना ओछा 7 એટલે કે 5x આ રીતે લખી શકાય એટલે 5x ના છેદમાં 2 ઓછા 7 બરાબર 23 એટલે કે 5x ના છેદમાં 2 બરાબર 23 વત્તા 7 ઓછા છે તો વત્તા થઈ જાય તો 5x ના છેદમાં 2 બરાબર 30 એટલે કે 5x બરાબર 30 ગુણ્યા 2 તો 5x બરાબર કેટલા થયા 60 એ જ રીતે આ દાખલો હજુ અધૂરો છે 5x બરાબર 60 એટલે કે x બરાબર 60 ના છેદમાં 5 તો x બરાબર કેટલા થયા 5 આ રીતે સમીકરણ બનાવવાના છે અને એના આધારિત પછી